अंजार बैठकना कांग्रेसना उम्मीदवार रमेश भाई डांगरना तड़फेड़मां अंजार सहित तालुका लघुमती समाजना चूंटणी कार्यालयनु उद्घाटन करवामां आव्युं। विके हुंबल सहितना महानुभावो आ प्रसंगे उपस्थित रह्या। અંજારમાં આજે અંજાર સે તાલુકા લઘુમતી કાર્યાલયનું ઉદઘાટન કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ડાંગર, વીકે હુંબલ, રાજેન્દ્રસિંહ જાડેજા, જગદીશભાઈ શાહ, દિનેશભાઈ માતા, સતા પરવાળા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લઘુમતી સમાજના આગેવાનો, કોંગ્રેસના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રમેશભાઈ ડાંગર તુમ આગે બઢો, હમ તમારે સાથના નારા લગાવવામાં આવ્યા હતા અને રમેશભાઈ ડાંગરને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે સહિયારો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ખાસ કરીને ઉદઘાટન પ્રસંગે વીકે હુંબલે પણ પોતાની વાત રજૂ કરી હતી અને જે ભયભૂખ અને ભ્રષ્ટાચારની વાત હતી તો આ ભાજપની સરકારમાં તેના પર આકરા પ્રહારો કરી અને ભાજપ સરકારને વીકે હુંબલે આડે હાથ લીધા હતા। કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રમેશભાઈ ડાંગરે સૌને શુભકામના પાઠવી હતી અને કાર્યકર્તાઓએ એક સાથ થઈ આ બેઠક કોંગ્રેસને ફાળે લઈ જવા અને ધારાસભ્ય પ્રજા હોવાની વાત તેમણે રજૂ કરી હતી। હવે જોઈએ વીકે હુંબલનો પ્રતિભાવ। ક્યાંક મંદિર મસ્જિદ ની વાતો લઈ આવી, મુદ્દાઓ લઈ આવશે, ક્યાંક પાકિસ્તાન ના મુદ્દાઓ લઈ આવીને પણ વાતો કરીને આ લોકોને ધાર્મિક લાગણીઓ કે ઉશ્કેરી અને લોકો પાસેથી મત લઈને મેળવી લેશે। આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ। તો વધારે વાત નહીં કરું, હજી ઘણી બધી જગ્યાએ અમારે જવાનું છે। માત્ર એટલું જ વાત કરવાની છે મિત્રો કે આ વખતે અંજારમાં પણ આપણે સારી 2022 વિધાનસભાની ચૂંટણી આવી છે અને કોંગ્રેસે મારા ઉપર વિશ્વાસ મૂકી અને 4 અંજારની ટિકિટ મારે ફાડે આપી છે, ત્યારે અમે 16 જણા દાવેદાર હોવા છતાં આજે 15 દાવેદાર જે મારા પછીના બધા હતા એ આજે મારી તરફેણમાં છે અને મારી સાથે જ છે। વાત રહી અમે જીતવાની, આજે મોંઘવારી, બેરોજગારી અને આમ જનતા જે કામથી જે રોડ, રસ્તા, ગટર, પાણીની લાઈનો બધેથી પરેશાન છે, પછી વરસાદના પાણી જે સોસાયટીમાં જે ભરાય છે અંજારની, એના મુદ્દા લઈ અને અમે જીતવાનો દાવો કરીશું। આજે હું તમને કહું, જનતાએ બધું મન માની લીધું છે કે પરિવર્તન થવું જ છે, પણ ભારતીય જનતા પાર્ટીના અમુક દબાણના કારણે અમુક લોકો બહાર નથી પડતા, પણ અંદરખાને અમને મત જરૂર આપશે એ અમને વિશ્વાસ છે અને અમે જીતશું, અમારી જીત નિશ્ચિત છે। ચૂંટણી આ 7 વર્ષમાં મારી આ ત્રીજી ચૂંટણી છે। 2015 હું તાલુકા પંચાયત લડીને લીડથી જીત્યો હતો, 2020 હું જિલ્લા પંચાયત લીડથી જીતેલો છું અને આ 7 વર્ષમાં મારી આ ત્રીજી ચૂંટણી વિધાનસભાની છે, એ પણ હું લીડથી જીતવાનો છું। એવી આપના માધ્યમથી વધુમાં વધુ મત કરે, મત કોઈ રહી ન જાય અને વધારે મત અમને કોંગ્રેસને આપે, અમે તમારી કામ કરવાની 5 વર્ષ અમને સેવા મૂકવા આપે એવી આશા